ચોમાસાની શરૂઆતથી જ વરસાદ માટે તરસી રહેલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ થતા ખેતીને જીવતદાન મળ્યું છે. ચોમાસું વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ જવાની દહેશત હતી, ત્યારે અચાનક બે દિવસથી ડીસામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોએ કરેલા વાવેતરને જીવતદાન મળ્યું છે અને જે ખેડૂતો વરસાદના કારણે ચિંતામાં હતા તે જ ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થયાને લગભગ હવે બે મહિના થવા આવ્યા છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ ઓછો વરસાદ પડવાના લીધે આ વર્ષે ચોમાસું પાકને લઈ ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસાની વાત કરીએ તો ડીસામાં ચોમાસાના આગમનના બે મહિના વીતી જવા છતાં સરેરાશ વરસાદની સરખામણીએ ડીસામાં માત્ર 18% જેટલો જ વરસાદ નોંધાયો હતો અને ધીરે ધીરે ચોમાસું પણ પૂરું થવા જતું હોવાના લીધે ડીસામાં વરસાદી ખેતી આધારિત ખેડૂતોએ કરેલું ચોમાસું વાવેતર પણ વરસાદના અભાવે સુકાવા માંડ્યું હતું. ત્યારે છેલ્લા બે દિવસથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની નવી ઉમેદ જાગી છે અને સારા વરસાદના લીધે ખેડૂતોના સુકાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે. એક પછી એક કુદરતની માર સહન કરી રહેલા ડીસા તાલુકાના ખેડૂતો માટે આ વર્ષે ખેતી માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હતું અને ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા, પરંતુ છેલ્લા બે દિવસથી ડીસામાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળ્યું છે. ચાલુ વર્ષે ડીસા તાલુકાના ખેડૂતોએ તેમના ખેતરમાં મગફળી, ચોમાસું, બાજરી, ગવાર જેવા પાકોનું વાવેતર કર્યું હતું. અત્યારે ડીસા તાલુકામાં પડી રહેલા વરસાદને લઈ ખેડૂતો કુદરત સામે પ્રાર્થના કરી રહ્યા છે કે આવો જ વરસાદ સતત એક અઠવાડિયા સુધી વરસતો રહે તો ખેતીમાં ઉત્પાદન સારું મળી શકે તેમ છે. ચોમાસું સિઝન બનાસકાંઠાની અંદર એક મહિના અગાઉ વરસાદ પડેલો હતો, એના બાદ હવે વરસાદ આવ્યો છે પાછો, એટલે અમારે મગફળીનું વાવેતર કરેલું હતું, એના કારણે મગફળી સુકાતી હતી અને હવે વરસાદ આવ્યો છે એટલે મગફળી થોડી લીલી થઈ છે એટલે સારું છે. બાજરીના આ જે તે પાક કરેલા હતા એ બધા હવે થોડા લીલા થયા છે, એના કારણથી જો આવો વરસાદ મહિને મહિને ખેંચાય તો અમારે નુકસાન પડે. આ રીતે વરસાદ થોડો થોડો 10-15 દિવસે પડે તો સારું છે. ડીસામાં બે દિવસથી જામેલા વરસાદી માહોલે ખેડૂતોને ચોક્કસ જીવતદાન આપ્યું છે, ત્યારે કૃષિ અધિકારીઓએ પણ કબૂલાત કરી રહ્યા છે કે હજુ પણ વરસાદ એક અઠવાડિયા સુધી ખેંચાયો હોત તો ડીસા તાલુકાના ખેડૂતોને ચોમાસું પાકમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવતો. બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યાર સુધી ચોમાસામાં મોટો વરસાદ કે જે આપણે એવરેજ સાધારણ જે દર વર્ષ પ્રમાણે જે કહીએ છીએ જુલાઈ મહિનાની અંદર એ વરસાદ થયો નહોતો, પરંતુ હવે બે દિવસથી જે બનાસકાંઠાની અંદર જે વરસાદ ચાલુ છે એનાથી જે ચોમાસાની અંદર મગફળી જેવા પાકોનું જે વાવેતર વધેલું વધારે પ્રમાણમાં થયેલું હતું એ પાક જે બળવાની અવસ્થામાં હતું એ લોકોનું પાક પણ આપણે અહીંયા આ વખતે બચી ગયું છે અને જે પાક ફૂલ અવસ્થામાં હતા કે જે કઠોળના જે પાકનું વાવેતર હતું એ બધા જ પાકમાં વરસાદથી બધા જ ખેડૂતોને દરેક તાલુકામાં બહુ ફાયદો થશે અને હાલમાં હવે જે ખેડૂતો દિવેલાનું વાવેતરની શરૂઆત કરે છે એ લોકોને પણ આ વરસાદથી જે ભેજનું પ્રમાણ એમને સારું મળે છે એનાથી હવે દિવેલામાં પણ સારો એવો વિકાસ એ પાકનો આપણને જોવા મળશે. છેલ્લા 3-1 વર્ષથી ડીસા તાલુકાના ખેડૂતો એક પછી એક કુદરતની માર ખાઈ રહ્યા છે અને ખેતીમાં નુકસાન સહન કરી રહ્યા છે, ત્યારે આશા રાખીએ કે આ વર્ષે કુદરત બરબાદીના પંથે પહોંચેલા ખેડૂતોની વારે આવે અને ખેતીલાયક વરસાદ થાય કે જેનાથી દેવાના બોજ નીચે દબાયેલા ધરતીપુત્રોને એકવાર ફરી પગભર બની શકે.